નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા, અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર. રાજુલા શહેરમાં જલારામ બાપા સર્કલનું નામકરણ કરવામાં આવ્યું. રાજુલા શહેરમાં લોહણા મહાજન તેમજ જલારામ સેવા મંડળ રાજુલા દ્વારા બસ સ્ટેન્ડ નજીક સર્કલ અને માર્ગનું નામ સંત શ્રી જલારામ બાપા સર્કલ આપવામાં આવ્યું. આ પ્રસંગે આ સર્કલના લોકાર્પણમાં શ્રી મહંત ભારદ્વાજી ગિરિજી મહારાજ, ગુરુશ્રી મહંત મધુસૂદન ગિરિજી મહારાજ, સિદ્ધ ગણેશ આશ્રમ ખોટવડા તેમજ અખંડ મંગલ સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર રાજુલા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, નિખિલભાઈ વાઘેલા તેમજ હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરના પ્રતિનિધિઓ તેમજ રાજુલા શહેરના અગ્રણીઓ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ વેપારીઓ, અગ્રણીઓ, આગેવાનો તેમજ વિજપડી, સાવરકુંડલા, અમરેલી સહિતના વિવિધ શહેરોમાંથી લોહાણા મહાજનના અગ્રણીઓ સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો, માતાઓ, બહેનો સહિત બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકોએ હાજરી આપેલી. સૌપ્રથમ શાસ્ત્રીય વિધિ મુજબ સંતો મહંતોના હાથે પૂજા અર્ચના તેમજ આરતીનો કાર્યક્રમ કરવામાં આવેલો. ત્યારબાદ સંતોના આશીર્વચન પાઠવવામાં આવેલા. ત્યારબાદ બહારગામથી આવેલા તમામ અગ્રણીઓનું સ્વાગત કરવામાં આવેલું. સાથે સમૂહમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવામાં આવેલો. આ તકે તમામ લોકોએ હાજરી આપવા બદલ રાજુલા લોહાણા મહાજને સૌ કોઈનો આભાર વ્યક્ત કરેલો અને આવેલા તમામ મહેમાનોને પૂજ્ય બાપાની પ્રસાદી આપવામાં આવેલી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, શેર કરવાનું બોલશો નહીં. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ. ॐ गजाननं भूतगणाधिसेवितं कपे जम्बो फलचारु भक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर पादपंकजं. ॐ भूर्भुवस्वः सिद्धिविनायकदेवताभ्यो नमः. सकलोपचारार्थे गन्धाचलपुष्पाणि सर्वव्यानि नमस्करोमि. क्षमाप्रार्थना मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सर्वेश्वर यदपूजितं मया देव. આજે એ જલારામ બાપાને અહીંયા આગળ ચોકની અંદર આવતા જતા દરેકને એમના કાર્યોની, એમના સંતત્વની સ્મૃતિ થાય. જલારામ બાપા માટે ભગવાનને પણ પરીક્ષા લેવા માટેનું મન થાય એવું એમની સાધુતા, એમનું સમર્પણ અને સર્વ વિશે સમભાવના એમની વિશેષતા છે. આજે દુનિયાની અંદર કોઈ પણ જગ્યાએ જઈએ તો એમના સ્થાનો આપણને જોવા મળે છે. 2019ની અંદર પરમ પૂજ્ય BAPS સંસ્થાના વડીલ સંતવાર કોઠારી સ્વામી સાથે ઓસ્ટ્રેલિયાની અંદર જવાનું થયેલું ત્યારે ત્યાં આગળ રથયાત્રાનો ઉત્સવ જલારામ મંદિરની અંદર ઓસ્ટ્રેલિયા મેલબર્નની અંદર અમને લાભ પ્રાપ્ત થયેલો અને બ્રિસ્બનની અંદર પણ લાભ પ્રાપ્ત થયો. દરેક જગ્યાએ જ્યાં કંઈ પણ જઈએ ત્યાં બહારની દુનિયાની અંદર પણ સાથે સૌ સંભાવ એટલે કે સાથે મળી અને કાર્ય કરવાનું એક પ્રેરણા એમના જીવનમાંથી મળે છે. આ સાર્વજનિક ચોકની ઉપર રાજુલા નગરની અંદર જે કોઈ પણ વ્યક્તિ આવતા સમયમાં નીકળશે તો કમસે કમ એનો ચિત્રથી એનો ફોટો જરા દર્શન થશે. દર્શન કરવાથી એના જીવન ઉપર કંઈક એને લેવાનું મન થશે કે ભાઈ કોનો ફોટો છે. બોલે જલારામ બાપાનો તો બોલે એ તો જે છે ને તપસ્વી સિદ્ધ પુરુષ હતા, ભગવાન એની પરીક્ષા લેવા હતા. કારણ કે આજના સમયમાં માણસ છે ને અકારણ કઈ નથી કરતો. જો કોઈ વસ્તુનું ચોક્કસ કારણ હશે તો જ કઈક થશે. કે આવા મહાપુરુષના દર્શન કરીને નીકળશે તો કઈક સદાચાર જીવનમાંથી એના વિચારોમાં આવશે. એટલે ખરેખર નતર તો આ તો પોલિટિકલ એંગલથી જોઈએ તો રાજુલા જે છે ને બહુ મોટું રાજકીય યુદ્ધ ભૂમિ ગણાય છે અહીંયા. પણ મહાત્મા સંતોને રાખીને નતર તો ઘણા બધા એવા મહાપુરુષો છે સામાજિક ક્ષેત્રમાં, રાજનીતિક ક્ષેત્રમાં, કે એનો ફોટો કે એનું અનાવરણ કરવાથી પણ વિરોધ ન થાય. પણ ખરેખર પ્રશાસનને અને સમાજના દરેક લોકોને ધન્યવાદ અને ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે આવા મહાપુરુષોને અહીંયા સાર્વજનિક ચાર રસ્તા ઉપર ફોટા રૂપી મૂકીને પણ એની જે ચેતના છે, એના આશીર્વાદ છે, એની પ્રેરણા
સતત આવતા જતા દરેક લોકોને નજરે પડશે, એના અંદર ઉતરશે અને એના વ્યવહારમાં પણ ઉતરશે, અને એની કૃપા અને આશીર્વાદ બધાને હંમેશા અવિરત મળતા રહેશે. નિર્માણ કરવાનું છે તો એ પાળિયાદ હતા, પાળિયાદ ભૈલુભાઈ જ્ઞાથી, એ જ્ઞાથી મેં એને બોલાવી મેં કીધું પણ આપણે આ અખાત્રીજ નું મુહૂર્ત કરવાનું છે, એ ફાઇનલ છે, એટલે ઈવડા કારીગરોને પણ તાળીઓના ગગડાથી બતાવો કે બાપાની સમમુખ ઊભા છે કે રાત દિવસ મહેનત કરી અને મને એમ કીધું કે નહીં શરીરામ બની જાય. પ્રથમ તો બધા એક સાથે હાથ ઊંચો કરીને જલારામ બાપાની જય બોલાવીએ. બોલો જલારામ બાપાની, જલારામ બાપાની, જલારામ બાપાની. આજરોજ અખાત્રીજના નિમિત્તે પાવન પ્રસંગે આજે જલારામ બાપાના સર્કલનું આયોજન બહુ સારી રીતે કર્યું અને જ્ઞાતિજનો અને જે આમંત્રિત મહેમાનો છે વિજપડીથી, અમરેલીથી, સાવરકુંડલાથી તમામ લોકો જે અહીંયા પધાર્યા તે બદલ તમામનો લુવાણા મહાજન અને જલારામ સેવા મંડળ દિલથી આભાર માને છે. જય જલારામ, જય પરશુરામ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે રાજુલા શહેરની અંદર જે જલારામ બાપાના નામે એક સર્કલ અને એક માર્ગનું નામ એટલે નામકરણ આજે થયું છે. જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એ સૂત્રને જેમણે ચરિતાર્થ કર્યું છે એવા પૂજ્ય જલારામ બાપાના નામે રાજુલા શહેરમાં આ બંને કામો જ્યારે પૂજ્ય સંતોના વ્રત હસ્તે સંપૂર્ણ થયા છે ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અભિનંદન પાઠવું છું રાજુલા શહેરના ઠક્કર પરિવારને કે વર્ષોથી આ શહેરમાં રહે છે અને ખૂબ મોટી પેઢી આ વિસ્તારમાં શહેરમાં ધરાવે છે. એમને વિચાર આવ્યો કે પૂજ્ય જલારામ બાપાના નામે કંઈક થવું જોઈએ. રાજુલા શહેરના લોકો માટે પણ આ મહત્ત્વની અને આવકાર્ય બાબત છે કે કોઈ શૈક્ષિક સંસ્થાઓ હોય, કોઈ પરિવારો હોય, એ નામકરણ અથવા તો સર્કલમાં દાન આપી રહ્યા હોય ત્યારે ફરી વખત ખૂબ રાજીપા સાથે ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય દિને જલારામ બાપાના નામે આ જે બે ભગીરથ કાર્યો થઈ રહ્યા છે એને આવકારું છું અને ઠક્કર પરિવારને અભિનંદન પાઠવું છું. જય જલારામ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.